સુરતમાં નવા સત્રના પહેલા દિવસે જ નિયમોની એસી તહેસી વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં ભર્યા સુરત આરટી વિભાગની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરતા કાર્યવાહી કરવામાં આવી સ્કૂલ વાન ચાલકોને દંડનીય કાર્યવાહી કરાઈ છે તો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને વાનમાં ભર્યા સ્કૂલ વાનની ક્ષમતા કરતાં વધુને ભરાતા કાર્યવાહી ઉનાળા વેકેશન પૂર્ણ થયું છે શાળાની આજથી શરૂઆત થઈ છે બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટ ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ આઈટીઓ વિભાગમાં સતત ટોપ માન્યું છે ખાસ કરીને જે આ જે શાળાના સંચાલકોએ જે બાહરી પત્રક અને સંમતિ પત્રક લખાવ્યા હતા ત્યારબાદ આ વાલીઓ જે ગાડીઓની અંદર જે વાહન અને રિક્ષાની અંદર આજે બાળકોને સ્કૂલે મોકલતા હોય છે અને આઈટીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજરોજ વાહન ચેકિંગ કરીને વિદ્યાર્થીઓ કેટલા બેસાડવામાં આવે છે એ બાબતે હાલ આ જે અંદર જોઈ શકો છો કે બાળકોને માવઠી વેનમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવામાં આવે છે ઉપરાંત રિક્ષાની અંદર કેટલા બેસવામાં આવે છે એ બાબતનું હાલ સઘન ચેકિંગ પણ ચાલ્યું છે કે ક્યાંક ને ક્યાંક વાહનોની અંદર આ જે વાહનોની અંદર ફાયર એક્સિડન્ટથી ફાયર સેફ્ટીથી લઈને જીપીએસ સિસ્ટમ છે કે નથી એ બાબતે હાલ તપાસ હાથ ધરી રહી છે અને આરટીઓ પણ હેલ્થ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે શું કહેશો ચેકિંગ કરવામાં આવ્યું છે ને સ્કૂલ સ્કૂલની અંદર જે ઓવરલોડિંગ જે ભરતા હોય છે જે વધારે ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે તેવા વાહનો સામે કાયદાકીય કાર્યવાહી આજે આરટીઓની સૂચના મુજબથી અમે કરવા માટે આવ્યા છીએ કેટલા વાહનોને મેમો આપવામાં આવ્યા છે કેટલા આવ્યા છે શું અત્યાર સુધીમાં ટોટલ છ વાહનને મેમો આપવામાં આવ્યા છે અને પચાસ એક ગાડીઓ જે આવી બધી સ્કૂલ વાહન છે અને ચેક કરવા માટે ચેક કરેલી છે

અને કહેવાય છે કે હાલ જે ઘટનાઓ ઘટનાઓની અંદર રાજકોટમાં આવી હતી જેને ધ્યાનમાં લઈને આરટીઓ તંત્ર પણ સતર્ક થયું છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે જે હાલ સ્કૂલની અંદર આવતા હોય છે અને એક ગાડીની અંદર વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના મામલે હાલ આરટીઓ સફાળે રાખ્યું છે આરટી આજે ની ટીમ દ્વારા આ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ મારુતિ વેનની ની અંદર પંદર થી વધુ વિદ્યાર્થીઓને હાલ બેસવામાં આવ્યા છે પરંતુ આ વાહનની અંદર આ ફાયર એક્સિડન્ટ જીપીએસ સિસ્ટમ કે કશું છે કે નથી એ બાબત ની પણ હાલ આરટીઓ તપાસ કરી રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનવણી ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનવણી શરૂ થઈ છે એસઆઈટીના સભ્ય અને ચીફ ફાયર ઓફિસર અમદાવાદ જયેશ ખડીયા કોર્ટરૂમમાં હાજર છે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનવણી શરૂ થઈ છે ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનવણી શરૂ કરવામાં આવી છે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હાઈકોર્ટમાં સુનવણી થઈ રહી છે ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનવણી શરૂ થઈ છે તો અમદાવાદમાં શાળાની શરૂઆતમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા નિયમ કરતા વધારે બાળકોને બેસાડ્યા યલો નંબરની પ્લેટનો પણ અભાવ જોવા મળ્યો તો આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ નિયમ ભંગ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે આજથી સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને સાથે સલામતીનું ધ્યાન રાખવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રિસ્કૂલ છે તે ના બાળકો અત્યારે સ્કૂલમાંથી છૂટી રહ્યા છે અને ઘર તરફ જઈ રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો કે જે કેપેસિટી કરતાં પણ વધારે બાળકોને છે તે બેસાડવામાં આવી રહ્યા છે જોકે સેફ્ટીના કેટલાક નિયમો છે તેને ફોલો કરવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે તો સ્કૂલની પણ જવાબદારી રહેશે આરટીઓને જાણ કરવાની રહેશે તેમજ આરટીઓ દ્વારા પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે અત્યારે જે બાળકો ની કે એક બાજુ નાના બાળકો હોય છે એટલે જે રિક્ષા છે તેને બંને તરફથી જે કેર કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ કહી શકાય કે ક્યાંક નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે કારણ કે કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે એટલે કે હજુ પણ ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર પણ ઊંઘી રહ્યું છે અને નિયમોનો ભંગ થઈ રહ્યો છે કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલનું જે અમદાવાદ શહેરના તમામ સ્કૂલના સંચાલક શ્રીઓને એક સેમિનાર કરી પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર વિભાગ છે આરટીઓ ડિપાર્ટમેન્ટ છે તમામને આ નિયમોની અને કાયદાના પાલનની જાણકારી આપવામાં આવેલી છે સંચાલક મંડળ તરફથી પણ ખાતરી અને બાયદરી આપી છે કે અમે આ તમામ નિયમોનું પાલન કરાઈશું એ લોકો આજથી સ્કૂલ ચાલુ થશે વાલીઓને મિટિંગ કરશે વાલીઓ સાથે આ બાબતે સજાગ કરશે શાળાની શરૂઆતમાં જ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે જે પ્રકારથી વાહનોમાં જે નિયમો છે તેના કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા છે શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની સંખ્યામાં ભારે પ્રકાશ જોવા મળ્યો હતો લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા એકલ દોકલ વિદ્યાર્થીઓ શાળામાં જતા જોવા મળ્યા હતા ત્યારે વાલીઓની પણ શાળા ખુલી હોય તેમ બાળકોને મૂકવા વાલીઓ શાળાએ પહોંચ્યા સરકારી ધારાધોર વિદ્યાર્થીઓને આજે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અર્પણ કરાતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો છોપરાને છોકરા ફ્રીમાં મળી રહ્યા છે આજે અને ખાસ કરીને મેં હું અંબાજી મંદિર ફાયર સેફ્ટી ફાયર નોકરી કરું છું તો અહીંયા મેં ફાયરની સેફટી વિશે બી થોડી તપાસ કરી તો ફાયરની બી સેફ્ટી ને બધું લીધેલું છે અને ફાયરની બી વ્યવસ્થા છે અહીંયા પ્રથમ દિવસ છે એટલે બાળકોની સંખ્યા થોડી નહિવત છે શિક્ષકોને વર્ક ફાળવણી મુજબ તમામ બાળકો હાજર એના માટે અમે મિટિંગ કરી દીધી છે શાળામાં ચૌદસો જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તમામ વર્ગખંડો અને શાળા પરિસરને ફાયર સેફટીના એનઓસી મુજબ તમામ સાધનો ચાલુ હાલતમાં છે શિક્ષકોને અમે પણ ફાયરની તાલીમ આપેલી છે અને શાળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે સૌ જાગૃત છે અને ફાયરની એનઓસી પણ અમારી પાસે જે ઉપલબ્ધ છે સરકાર શ્રી ધારા ધોરણ મુજબ તો વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાન સામે આક્ષેપ સરકારી જમીન પર યુસુફ પઠાણ એ કબજો કર્યાનો આક્ષેપ છે વડોદરાના પૂર્વ કોર્પોરેટરે કર્યો છે મોટો આક્ષેપ અગાઉ મનપાએ જમીન આપવાનો ઠરાવ કર્યો હતો રાજ્ય સરકારને ઠરાવને નામંજૂર કર્યો હતો છતાં ઘરની બાજુમાં પ્લોટ પર દિવાલ તબેલો બાંધ્યો તો પૂર્વ કોર્પોરેટર વિજય પવારના મતે બે હજાર બારમાં યુસુફ પઠાને જમીન વેચાણ લેવાની માંગ કરી હતી જે બાદ મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી અને પ્રતિ ચોરસ મીટર સત્યાવન હજાર બસો સિત્તેરના પ્રીમિયમથી નવસો અઠ્યોતેર ચોરસ મીટર જમીન પાડવવામાં આવી હતી સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી એટલે રાજ્ય સરકાર માં પત્ર મોકલ્યો અને

ગેનીબેને વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું આપ્યું છે આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે જેને લઈને વાવ બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે ન્યુઝ એટીના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે રાજીનામું આપતા પહેલા ગેનીબેને કહ્યું હતું કે આ રાજીનામું ખુશીનું રાજીનામું છે બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે મહા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે મહા વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ્પ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો તો વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું પડતા જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે આ સાથે જ ગુજરાતમાં હાલની સ્થિતિએ એકસો એંશી સભ્યોનું સંખ્યાબળ થયું છે જ્યારે ગુજરાતની બે બેઠકો હાલ ખાલી પડી છે હાલમાં વિસાવદર અને વાવ બેઠક ખાલી પડી છે જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને બાર થયું છે જ્યારે ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક એક એકસઠે પહોંચ્યું છે તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસો હાલતમાં કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે આ ચરસના વીસ પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે અગાઉ પણ નાવદ્રા બંદરેથી એકસો વીસ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ

તેમજ દરિયા દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે સઘન પેટ્રોલિંગ ચાલુ છે સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે માછીમારોને બધાને બ્રીફ કરેલા છે બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે